સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાબતે હિંમતનગર ખાતે જઈને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેવા લેખિતમાં રજૂઆત કરી. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી મામલે પ્રાંતિજ તાલુકામાં પણ તેના પડઘા જોવા મળ્યા હતા અને પાસના અનિલ પટેલ, સંજય પટેલ સહિત પાટીદાર સમાજના લોકો દ્વારા તથા પાટીદાર સમાજના કાર્યકરો દ્વારા કાજલ હિન્દુસ્તાની દ્વારા થયેલ ટિપ્પણી બાબતે કાજલ હિન્દુસ્તાની સામે પોલીસ ફરિયાદ નોંધાવા હિંમતનગર જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે મૌખિક રજૂઆતો બાદ લેખિત કરાઈ અરજી. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ વિવાદ વધતો જવા લાગ્યો છે અને હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવા માટેની માંગ કરવામાં આવી છે અને પાસના અનિલ પટેલ, સંજય પટેલ સહિત કાજલ હિન્દુસ્તાની સામે હિંમતનગરમાં પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ ફરિયાદ નોંધાવા માટે અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની યુવતીઓના મુદ્દે કરેલા નિવેદનને લઈ સમાજમાં રોષ વ્યાપ્યો છે. પાસના અનિલ પટેલ તથા સંજય પટેલ સહિત કાર્યકરો દ્વારા જિલ્લા પોલીસને ફરિયાદ નોંધાવા માટે અરજી કરવામાં આવી છે અને કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાયદેસર ગુનો નોંધવા માટે અરજી કરવામાં આવી છે. આમ કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાદ વિવાદ વધતો જવા લાગ્યો છે અને હવે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવા માટેની માંગ કરવામાં આવી છે, જેમાં હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પાસ કાર્યકરો અને સમાજના આગેવાનો લેખિત અરજી આપીને ફરિયાદ નોંધાવવાની માંગ કરવામાં આવી છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનનાથી પાટીદાર સમાજનું ભયંકર અપમાન ગણાવ્યું છે અને પાટીદાર નારીઓનું અપમાન ચલાવી નહીં લેવાય એમ કહ્યું હતું. કાજલ હિન્દુસ્તાની સામે જિલ્લા પોલીસ વડાને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અરજી કરીને રજૂઆત કરવામાં આવી છે. રાવલ, ZSTV, પ્રાંતિજ. તારીખ 18/3/2024 ના રોજ સવારે યુટ્યુબના માધ્યમથી જાણવા મળેલ કે પાટીદાર સમાજની મોદીએ મોરબી જિલ્લાની દીકરીઓના વિરુદ્ધમાં એક ખુલ્લી વિડીયો કે ફરતી જોવા મળે, જેમાં કાજલ હિન્દુસ્તાની નામની વ્યક્તિ સુરતની અંદર એક ફંક્શનની અંદર આ વિડીયોની અંદર બોલેલી છે. એમાં પાટીદાર સમાજની દીકરીઓને ખરાબ લાગે અને પાટીદાર સમાજનું ખરાબ લાગે એવા કૃત્યની એની ચર્ચા કરેલ છે, જેની વિડીયો પીડીની અંદર સ્પષ્ટપણે એને જણાવેલ છે કે આ કૃત્યની અંદર પાટીદાર સમાજનું નીચું દેખાય અને રીણકૃષ્ટ જેવું વાતાનુભૂ થાય અને કાયદો અને વ્યવસ્થા બગડે એવું કૃત્ય બોલી અને વિચાર વિમર્શ બગાડ્યો હોવાની કારણે પાટીદાર સમાજે ઠેર ઠેર ધરી ગયા આવેદનપત્રો આપેલા છે અને ફરિયાદ આપેલી છે. એના અનુસંધાને અમે કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં SP સાહેબ સાબરકાંઠાને એની ફરિયાદ અમે રૂબરૂ. રસ સેન્ટર ધમાકેદાર ગરમીની સાથે સાથે અમો પ્રાંતિજ શહેરમાં શિવ પેલેસ રસ સેન્ટર શરૂ કરી દીધેલ છે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ શિવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, HDFC બેંકની સામે, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163052014.